વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. કોંગ્રેસના 132મા સ્થાપના દિવસની દેશભરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લકડીપુલ સ્થિત કાર્યાલય ખાતે સેવાદળ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાદળ દ્વારા કોંગ્રેસના ધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસની આટલા વર્ષોની સિદ્ધિઓ વિશે કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી. અઢારસો 1885એ કોંગ્રેસ પાર્ટીને સેવાદળની સ્થાપના થયેલી. કોંગ્રેસ પાર્ટીની સ્થાપના એટલે એક વિચારધારા હતી, જે અંગ્રેજોનું શાસન હતું, જે આ દેશની પ્રજા ઉપર જુલમ કરતો હતો, એમની આવાજ સાંભળવામાં નહોતી આવતી, જેને તેને જેલમાં પૂરી દેતા હતા, વેદનાઓ આપતા હતા, અને દેશની આઝાદીની લડાઈ ચાલતી હોય ત્યારે આ કોંગ્રેસ પાર્ટીએ એક સ્થાપના કરી લોકોની આવાજને બુલંદ કરવા માટે, દેશની આઝાદી મેળવવા માટે. આ તાકાત જ્યારે ભેગી થઈ અને દેશની અંદર જ્યારે ચળવળ ચાલી, તો આ કોંગ્રેસ પાર્ટી એની અંદર આગળ ભાગ લઈને આ દેશને જોડવાનું કામ કર્યું કે આ દેશની અંદર તમામ જાતિ અને તમામ ધર્મના લોકો રહેતા હતા, એમને એક કરવા, દેશની આઝાદી તરફ બાળવા અને દેશની આઝાદી લડવી. કોંગ્રેસ પાર્ટીએ દેશ આઝાદ કર્યો, દેશની પ્રગતિ માટે આગળ વધી, દરેક જગ્યા પર જુદી જુદી જાતના ધર્મના લોકોને ભેગા કરી આ દેશની પ્રગતિના માર્ગ ઉપર ચાલ્યા છે. દેશની સીમાઓની રક્ષા કરવી, દેશના ગરીબ માણસને આગળ વધારવું, મધ્યમ વર્ગને એનાથી આગળ વધારવું, આ એમની વિચારધારા રહી છે. ચૂંટણી આવે છે ને જાય છે, હારે છે ને જીતે છે, પણ એની વિચારધારા પકડીને ચાલે છે. આજે જે પાર્ટી સત્તા પર છે, તે પાર્ટી આજે પણ અંગ્રેજો જેવો જુલમ કરે છે, દમન કરે છે, લોકોની આવાજ નથી સાંભળતા, પણ એમને ખબર નથી કે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ એની વિચારધારા અને એના સૈનિકો જ્યાર સુધી છે ત્યાર સુધી આ વિચારધારા ચાલતી રહેશે, અને દેશ ના વિભાજનની ગમે તેટલી કોશિશ કરે, જાતિઓના વિભાજનની ગમે તેટલી કોશિશ કરે, પણ કોંગ્રેસ પાર્ટી સંયુક્ત થઈને એના તમામ સૈનિકો ભેગા થઈને દેશનું જોડવાનું, નીચેના વ્યક્તિને ઉપર ઉઠાવવાનું અને તમામ ધર્મોને જોડવાનું કામ આજે પણ કરે છે, કરતી રહેશે, અને દેશની પ્રગતિ માટે આગળ વધશે, એ જ કોંગ્રેસ પાર્ટીનો ધ્યેય છે.